નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણ પાઠશાળાની ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આગલા ક્લાસમાં આપણે અંતરસૂત્ર વિશે જોયું કે સમતલમાં આવેલા કોઈ પણ બે બિંદુઓ A અને B વચ્ચેનું જ્યારે આપણે અંતર મેળવવું છે તો A ના XY યામ અને B ના X અને Y યામ જો આપણને ખબર હોય તો એમની વચ્ચેનું અંતર મેળવવા માટેનું સૂત્ર AB બરાબર વર્ગમૂળમાં X યામની બાદબાકી નો વર્ગ વત્તા Y યામની બાદબાકી નો વર્ગ નું કરવાનું વર્ગમૂળ. અંતરને આપણે D ઓફ AB તરીકે પણ લખી શકીએ, ડિસ્ટન્સ એટલે કે અંતર. અને અહીંયા આપણે માત્ર આ પ્રકરણમાં એને AB, BC, CD, PQ, QR એ રીતે જ આપણે એને દર્શાવશું. જે બે બિંદુઓ વચ્ચે આપેલું હોય એ બે બિંદુઓ બરાબર છે, P અને Q બિંદુ હોય તો અંતર આપણે લખી દેશું માત્ર PQ, બરાબર છે. અને વર્ગવાળું જે સૂત્ર આપણે જોયું એમાં એ બંને બાજુ જ્યારે વર્ગ કરી દેવામાં આવે તો એ સૂત્ર ખૂબ સરળ થઈ જાય. ત્યારે તમારે ત્યાં વર્ગમૂળ કરવાની બરાબર વારંવાર વર્ગમૂળ દર્શાવવાની જરૂર રહેતી નથી. તો એ અંતર સૂત્રના ગુણધર્મમાં આપણે જોયું કે ભાઈ અંતર ધન હોય, એ બી સમાન હોય તો એ અંતર ઝીરો થઈ જાય. અને એક જોયું કે ભાઈ સમરેખ બિંદુઓ ક્યારે મળે, તો કે જ્યારે કોઈ પણ અલગ અલગ બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવેલું હોય, બે અંતરોનો સરવાળો જો ત્રીજા અંતર બરાબર બરાબર થઈ જાય તો એ ત્રણેય બિંદુઓ સમરેખ છે, અને ન થાય તો એ સમરેખ બનતા નથી. હવે એ જ ગુણધર્મોમાં આપણે થોડાક આગળ વધીએ અને ચતુષ્કોણ અને ત્રિકોણ માટે ના કેટલાક ગુણધર્મો જોઈએ, જે પરીક્ષામાં તમને 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. પરીક્ષામાં એમ પૂછાય છે કે સાબિત કરો કે તમને જે 3 બિંદુઓ એ બી સી આપ્યા છે એ સમબાજુ ત્રિકોણ છે. દર્શાવો કે આપેલા 3 બિંદુઓ પી ક્યુ અને આર એ સમદ્વિબાજુ ત્રિકોણ છે અથવા તો એ સમબાજુ ત્રિકોણ છે અથવા તો એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે નહીં તે ચકાસો. આવી રીતે પ્રશ્નો પૂછાય છે. અથવા તો તમને 4 બિંદુઓ આપી દીધા હોય એ બી સી અને ડી, તો એમ પૂછાય કે શું આ 4 બિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે કે નહીં તે દર્શાવો. તો એના ગુણધર્મો આપણને ખબર જ છે, પણ જ્યારે આપણે અંતરસૂત્રનો ઉપયોગ અહીંયા કરવાના છીએ તો આપણે ચોકસાઈપૂર્વક એના કેટલાક ગુણધર્મો સ્પષ્ટીકરણ સાથે આપણી પાસે હોય એવું જરૂરી છે. અને આ સાબિતીમાં આપણે એ ગુણધર્મોનો પણ ઉપયોગ સાથે કરતા જવો પડે. તો જોઈએ એ ગુણધર્મો કયા છે. કે પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિમાં અંતરસૂત્રના કેટલાક ગુણધર્મો, અને એમાં આપણે જોવાના છીએ પહેલા ત્રિકોણ માટેના, કે ત્રિકોણ એબીસી માટે પહેલું તમારી પાસે 3 બિંદુઓ એ ઓફ એક્સ વન વાય વન, બી ઓફ એક્સ ટુ વાય ટુ અને સી ઓફ એક્સ થ્રી વાય થ્રી આ 3 બિંદુઓ છે. આ 3 બિંદુઓ માટે તમે સૌ પ્રથમ મેળવશો એ બી, બી સી અને એ સી, બરાબર છે. એ અને બી વચ્ચેનું અંતર મેળવ્યું એટલે એ બી આવ્યું, પછી બી અને સી વચ્ચેનું અંતર અને પછી એ અને સી વચ્ચેનું અંતર, આ 3 બિંદુઓ તમે મેળવી લીધા છે. તો જો એ ત્રણેય બિંદુઓ સરખા થઈ જાય, સોરી ત્રણેય અંતર જો સરખા હોય એટલે કે એ બી બરાબર બી સી બરાબર એ સી, ત્રણેય અંતર જો સરખા હોય તો ત્રિકોણ એ બી સી સમબાજુ ત્રિકોણ બને. કેવો ત્રિકોણ બને છે? સમબાજુ ત્રિકોણ બને. હવે બીજું શરત શું છે? કે એ બી અને બી સી માપ સરખા છે, પણ ત્રીજું એ સી માપ સરખું થતું નથી. તો બે બાજુઓના માપ સમાન થાય તો એને કેવો ત્રિકોણ કહેવાય? સમદ્રી બાજુ. સમદ્રી નો મતલબ બે બાજુ સમાન. અહીંયા એ બી, બી સી અને એ સી ત્રણેય બાજુના માપ, ત્રણેય બાજુઓના જે અંતર છે એ સમાન મળે છે તો એને કેવું કહેવાય? 3 બાજુ સમાન તો સમબાજુ, 2 બાજુ સમાન તો સમદ્રી બાજુ.
આગળ વધીએ કે ત્રણમાંથી એક પણ જે બાજુ છે એના માપ સમાન મળતા નથી એટલે કે એમની જે અંતર આપણે મેળવીએ છીએ એમની અલગ અલગ બિંદુઓ વચ્ચેનું AB BC અને AC એ ત્રણેય સમાન નથી મળતા તો એ કેવો કહેવાશે વિષમભુજ એટલે કે વિષમ બાજુ આ ભુજને આપણે તમે બાજુ તરીકે પણ લઈ શકો બાજુ જ આપણે સમજવાની છે પ્રકરણમાં કોઈ જગ્યાએ ભુજ શબ્દનો પણ પ્રયોગ કરે છે બરાબર તો વિષમ ભુજ વાપરેલો હોય તો પણ વિષમ બાજુ સમજવાનો છે અને સમદ્રી ભુજ કે સમદ્રી બાજુ બરાબર છે અને બાજુ અને ભુજ એ બંને એક જ શબ્દો સમાનાર્થી છે તો સમબાજુ ત્રણેય અંતર સમાન સમદ્રી બાજુ કોઈ પણ બે અંતર સમાન વિષમ બાજુ એક પણ અંતર સમાન આવતું નથી હવે જે જોવાના છીએ તે કે ત્રણ અંતર મેળવી લીધા એમાં કોઈ પણ બે અંતરો નો સરવાળો ત્રીજા અંતર બરાબર કોઈ પણ બે અંતરોના વર્ગનો સરવાળો એટલે કે કોઈ પણ બે બાજુઓ વચ્ચેનું જે આપણે અંતર મેળવ્યું છે એ બે બાજુઓના વર્ગો કરીએ એનો સરવાળો જો ત્રીજી બાજુના વર્ગ જેટલો થઈ જાય તો એ ત્રિકોણ કેવો કહેવાશે કાટકોણ ત્રિકોણ એટલે કે કાટકોણ ત્રિકોણની વ્યાખ્યા પ્રમાણે પાયથાગોરસનું જે પ્રમેય આવે છે બરાબર છે પ્રકરણ નંબર 6 ની અંદર તો એ શું કહે છે કાટકોણ ત્રિકોણની વ્યાખ્યા આપે છે કે કોઈ પણ બે બાજુઓના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થઈ જાય તો એ ત્રિકોણ કેવો કહેવાય કાટકોણ ત્રિકોણ જ્યાં ખૂણો B બરાબર 90 બનશે અને AC કર્ણ થાય હવે અહીંયા અલગ અલગ વસ્તુઓ પણ આવી શકે છે કે ક્યારેક AB અને AC નો સરવાળો BC બરાબર થાય તો એની વચ્ચે A બિંદુ સામાન્ય આવશે તો ત્યાં ખૂણો A બરાબર 90 બનશે અને તમારી પાસે શું બને તો કે BC કર્ણ થાય બરાબર એટલે A માપ ક્યારેક ઉપર નીચે પણ થઈ શકે છે એટલે અહીંયા જે બિંદુઓ દર્શાવ્યા છે બરાબર અને એમની માટે જે શરતો આપણે એ જોઈ રહ્યા છીએ તો એ અલગ અલગ પણ હોઈ શકે બરાબર છે બિંદુઓ ABC ની જગ્યાએ PQR હોય બરાબર QRS હોય અથવા તો DEF આપેલું હોય અથવા તો MNP આપેલો હોય એટલે આ રીતે અલગ અલગ બિંદુઓ આપેલા હોય પણ મૂળ શરતો આપણે યાદ રાખવાની છે બરાબર હવે આગળ જોઈએ કે AB બરાબર BC કોઈ પણ બે બાજુઓના માપ સમાન છે અને AB વત્તા BC નો સરવાળો બરાબર છે AB ના વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ થાય છે તો ત્રિકોણ ABC કેવો થશે સમદ્રી ભુજ કાટકોણ થાય કેવો થાય સમદ્રી ભુજ કાટકોણ અને અહીંયા કહે છે કે ભાઈ AB BC અને AC ના માપ અથવા તો કિંમતો અથવા તો સ્થાન અદલ બદલ થઈ શકે છે આગળ પાછળ એ કિંમતો હોઈ શકે છે તો અહીંયા ત્રિકોણ માટેની 1 2 3 4 અને 5 જે અલગ શરતો છે અલગ અલગ એ આપણે યાદ રાખીશું કે AB BC અને AC આ ત્રણ બાજુઓ માટે અંતર મેળવ્યા પછી જો ત્રણેય બાજુઓના માપ સમાન મળતા હોય તો સમબાજુ બે બાજુના માપ સમાન મળતા હોય તો સમદ્રી બાજુ એક પણનું માપ સમાન આવતું નથી તો વિષમ બાજુ હવે શું આવે છે તો કે બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય છે બરાબર છે તો એને કાટકોણ કહેવાશે અને છેલ્લી એક શરત કે બે બાજુના માપ સમાન પણ મળે છે અને બેનો વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો પણ થાય છે તો એને શું કહેશું આપણે તો કે બે બાજુના માપ સમાન આવ્યા અને વર્ગોનો સરવાળો એટલે કે કાટકોણની શરત પણ બે બાજુ સમાન છે તો એને સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ કહેવાય અથવા તો સમદ્રી ભુજ કાટકોણ ત્રિકોણ પણ એને તમે કહી શકો છો બરાબર સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ અથવા તો સમદ્રી ભુજ કાટકોણ ત્રિકોણ કહેવાય હવે આગળ વધીએ ચોરસ લંબચોરસ જેવા ચતુષ્કોણ માટેની શરતો સમતલમાં ચતુષ્કોણ ABCD માં ચાર બિંદુઓ A ઓફ X1Y1 B ઓફ X2Y2 C ઓફ X3Y3 અને D ઓફ X4Y4 માટે બરાબર એના યામ X1Y1 B ના યામ X2Y2 C ના યામ જે છે X3Y3 અને D ના યામ X4Y4 આપેલા છે તો એમની વચ્ચેનું જ્યારે અંતર આપણે મેળવીએ છીએ કયા બિંદુઓ તો કે AB
BC, CD અને AD તથા એના જે વિકર્ણો છે AC અને BD આ અંતરો મેળવ્યા પછી આપણે શું કરવાનું છે તો કે જો ચારેય બાજુઓ વચ્ચેનું અંતર સમાન હોય તો એ કેવો ચતુષ્કોણ કહેવાશે સમબાજુ ચતુષ્કોણ કેવો ચતુષ્કોણ કહેવાશે એને સમબાજુ ચતુષ્કોણ કે આ ચારેય અંતરો AB બરાબર BC બરાબર CD બરાબર AD એ ચારેય અંતરો જો સમાન મળે છે તો એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય તો તમને એ પ્રશ્ન થશે કે સર ચોરસમાં પણ ચારેય બાજુના માપ સમાન જ હોય છે ને તો ચોરસ માટેની શરત શું કહે છે કે AB BC CD અને AD સમાન તો આવે છે પણ એમાં વિકર્ણોના માપ AC અને BD આ પણ સમાન મળે છે અથવા તો તમારે યાદ રાખવાનું છે કે એમાં તમે કોઈ એક ખૂણો કાટખૂણો દર્શાવીને પણ ચોરસ દર્શાવી શકો કારણ કે ચોરસના ચારેય ખૂણા કાટખૂણા હોય છે આ તમને યાદ છે બરાબર છે તો એ વસ્તુ પણ તમે યાદ રાખશો કે સમબાજુ અને ચોરસ વચ્ચેનો તફાવત ક્યાં પડવાનો છે તો કે માત્ર ચારેય બાજુઓના અંતર સમાન હોય તો એ સમબાજુ પણ ચારેય બાજુના અંતર પણ સમાન અને કોઈ પણ જે એના બે વિકર્ણો છે એમની વચ્ચેનું અંતર પણ સમાન આવે છે તો એ કેવું થશે ચોરસ બરાબર છે કેવો બનશે ચોરસ હવે લંબચોરસની શરત આપણને સિમ્પલ યાદ જ છે સામસામેની બાજુના માપ કેવા હોય સરખા હોય એટલે કે AB બરાબર CD BC બરાબર AD અને બંને વિકર્ણો AC બરાબર BD એટલે કે વિકર્ણોની શરત અહીંયા કેમ આપે છે તો કે કોઈ એક ખૂણો તમે કાટખૂણો દર્શાવો એનાથી પણ થાય કારણ કે લંબચોરસના ચારેય ખૂણા પણ કાટખૂણા જ આવે છે અને બંને વિકર્ણોને જો સમાન દર્શાવી દો તો પણ એના જે ચારેય ખૂણા છે એ કાટખૂણા થઈ જશે તો AB બરાબર CD BC બરાબર AD અને વિકર્ણો AC બરાબર જો BD થાય તો તમે એમ કહી શકો કે ABCD લંબચોરસ છે ABCD લંબચોરસ છે હવે ચોરસની શરત ચારેય બાજુના માપ સમાન બરાબર છે AB બરાબર BC બરાબર CD બરાબર AD અને બંને વિકર્ણો AC બરાબર BD તો ABCD કેવી આકૃતિ બને ચોરસ કેવો ચતુષ્કોણ બનશે ચોરસ હવે છેલ્લું સમાંતર બાજુ ચતુષ્કોણ સાવ સરળ છે આપણને એક વ્યાખ્યા એની યાદ જ છે કે સામસામેની બાજુઓના માપ સમાન અને સમાંતર જો હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય જો લંબચોરસમાં પણ સામસામેની બાજુના માપ સમાન હોય પણ એમાં જે વિકર્ણો છે એના બંને AC અને BD એના માપ પણ સરખા હોય તો એને લંબચોરસ કહેવાય પણ ચતુષ્કોણ સમાંતર બાજુ જ્યારે હોય તો એના વિકર્ણો સમાન હોતા નથી બરાબર છે સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકર્ણો જે છે એના માપ જે છે એ સમાન હોતા નથી એના વિકર્ણોના માપ સમાન હોતા નથી તો તમે ત્યાં એમ કહી શકો કે આ વિકર્ણોના માપ અલગ અલગ હોય બરાબર છે ધારો કે આપણે અહીંયા લઈ લઈએ એ બી સી અને ડી તો એના વિકર્ણો સમાન હોતા નથી પણ વિકર્ણોનું મધ્યબિંદુ જ્યારે લેવામાં આવે બરાબર એસી અને બીડી આ બીડીનું મધ્યબિંદુ પણ એમ અને એસી વિકર્ણોનું મધ્યબિંદુ એ પણ એમ એટલે કે વિકર્ણ એસીનું મધ્યબિંદુ અને વિકર્ણ બીડીનું મધ્યબિંદુ આ સમાન મળે છે તો એ સમાંતર બાજુની શરત કહેવાય અને બીજી શરત કે એબી બરાબર સીડી એટલે કે એબી અને સીડી આ સામસામેની જે બાજુઓ છે એના માપ કેવા હોવાના સરખા બીસી બરાબર એડી આ એડી અને બીસી આ બાજુઓના માપ પણ કેવા મળે સરખા મળે તો સમાંતર અને લંબચોરસ વચ્ચેનો તફાવત આપણે યાદ રાખીશું અને સમબાજુ અને ચોરસ વચ્ચેનો તફાવત આપણે યાદ રાખીશું તો આ સાથે આપણે અહીંયા થિયરીકલ ભાગ બે પૂર્ણ કરીએ જેમાં આપણે અલગ અલગ શરતો જોઈ ત્રિકોણ
માટેની સમબાજુ બરોબર છે વિષમબાજુ કાટકોણ અને સમદ્રી બાજુ કાટકોણ ની શરતો આપણે યાદ રાખીશું ચતુષ્કોણની ચાર શરતો સમબાજુ સમાંતર બાજુ લંબચોરસ અને ચોરસ એમાં પણ સમબાજુ અને ચોરસ વચ્ચેનો તફાવત લંબચોરસ અને સમાંતર બાજુ વચ્ચેનો તફાવત ખાસ સમાંતર બાજુ માટે બે રીતે સાબિત તમે કરી શકો બરોબર છે કે વિકર્ણ AC નું મધ્યબિંદુ અને વિકર્ણ BD નું મધ્યબિંદુ એ રીતે સાબિત કરો તો પણ એ તમારી માટે સમાંતર બાજુ ચતુષ્કોણ જ બને અને સમાંતર બાજુ ચતુષ્કોણ તમને જો આપેલો હોય તો તમે એમ કહી શકો કે એના જે બંને વિકર્ણો છે એનું મધ્યબિંદુ કેવું થાય સમાન જ થાય અને સામસામે બરોબર AB બરાબર CD અને BC બરાબર AD સામસામેની બાજુના માપ સમાન તો એને શું કહેવાશે સમાંતર બાજુ ચતુષ્કોણ હવે આ મધ્યબિંદુ આપણે જ્યારે મેળવવાનું છે બરાબર છે કે બિંદુ A ઓફ x1 y1 B ઓફ x2 y2 નું મધ્યબિંદુ માટે શું આવશે તો કે x1 અને x2 x1 plus x2 by 2 અને y1 plus y2 by 2 આ સૂત્ર આપણને મળે જેને આપણે યાદ રાખીશું બરાબર છે આ મધ્યબિંદુ માટેનું સૂત્ર છે કે કોઈ પણ બે બિંદુઓ બરાબર છે આ સૂત્ર તમે વિકર્ણમાં પણ વાપરી શકો એટલે આ એક સિમ્પલ સૂત્ર છે જે આપણે યાદ રાખીશું કે ભાઈ વિકર્ણ અથવા તો કોઈ પણ બાજુ નું મધ્યબિંદુ બરાબર જ્યારે તમને એના શિરોબિંદુઓ x1 y1 અને x2 y2 આપવામાં આવેલા છે તો એમની વચ્ચેનું મધ્યબિંદુ એટલે કઈ રીતે મળશે તો કે x યામનો સરવાળો ભાગ્યા 2 y યામનો સરવાળો ભાગ્યા 2 તો અહીંયા તમને વિકર્ણના જે શિરોબિંદુઓ આપેલા હોય a અને c તો એના x યામનો સરવાળો ભાગ્યા 2 કરવાનો અને y યામનો સરવાળો ભાગ્યા 2 એવી રીતે તમે BD માટે પણ કરી શકો તો એ તમને મળે છે બંને વિકર્ણોના મધ્યબિંદુ અથવા તો જે પણ બાજુના મધ્યબિંદુ મેળવવાના હોય એમની માટે તમે આ સૂત્ર વાપરી શકો એટલે આ પણ એક આપણે યાદ રાખીશું તો આ સાથે આપણે અહીંયા થિયરીકલ ભાગ 2 પૂર્ણ કરીએ જેમાં આપણે ચતુષ્કોણ અને ત્રિકોણના ગુણધર્મો જોયા અને એક આ મધ્યબિંદુનું સૂત્ર કે કોઈ પણ બે શિરોબિંદુઓ આપેલા છે તેનું મધ્યબિંદુ આપણને કઈ રીતે મળે આ થિયરીકલ ભાગમાં આપને કોઈ જગ્યાએ જો કોઈ પ્રશ્ન હોય કે ક્વેરી હોય તો આપ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો વિડીયો નિહાળવા બદલ ધન્યવાદ થેન્ક યુ